so children how are you today we are starting chapter circle next topic topic is perpendicular from the center to a chord we have theorem 10.3 the perpendicular from the center of a circle to a chord bisects the chord let us understand statement children this is chord om perpendicular to ab સેન્ટર ઓ છે ઓમાંથી એક આપણે પરપેન્ડિક્યુલર લાઇન આ રીતના ડ્રો કરી એબી ઉપર પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ એટલે અહીંયા આગળ જે એંગલ બને તે ઓલવેઝ નાઇન્ટી ડિગ્રી બને છે હવે આપણને એમ કહ્યું છે કે આ જે પરપેન્ડિક્યુલર છે તે આ એ બીને બાયસેક્ટ કરે છે એનો મિનિંગ શું થયો કે આ જે પોઈન્ટ એમ જે છે એનાથી આ એબી બી લાઇન સેગમેન્ટ બાયસેક્ટ થાય છે એટલે કે એમ ઇક્વલ ટુ એમ બી મળે ઓર યુ કેન સે દેટ એમ ઇઝ એ મિડ પોઈન્ટ ઓફ એ બી આ એનો મિનિંગ છે ઓકે વી વોન્ટ ટુ પ્રૂવ એમ બાય સિલેબસ ટેક્સ્ટબુકમાં આપ્યું નથી કોન્સેપ્ટ બરાબર આ સમજી રાખો ચિલ્ડ્રન થિયરમ ટેન પોઈન્ટ ફોર જે છે પેજ નંબર વન સેવન ફોર ઉપર એ આનું કન્વર્સ છે એમાં એમ કયું છે ધ લાઇન ડ્રોન થ્રુ ધ સેન્ટર ઓફ એ સર્કલ એક લાઇન તમે સેન્ટરમાંથી તમે આ રીતના ડ્રોન કરો છો યુ આર ડ્રોઈંગ ટુ એ સર્કલ દેટ ઇઝ બાયસેક્ટિંગ ધ કોડ એ આ ને બાયસેક્ટ કરે છે તો એમ કે છે કે દેટ લાઇન વિલ બી પરપેન્ડિક્યુલર ટુ એ બી અહીંયા શું કીધું છે ઓ એમ પરપેન્ડિક્યુલર ટુ એ બી અને આ પ્રૂવ કરવાનું છે હવે થિયરમ ટેન પોઇન્ટ ફોર છે એમાં આ આપ્યું છે ધીસ ઇઝ ગીવન અને પ્રૂવ ધેટ કે ધીસ ઓએમ એમ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એ બી એટલે કે અહીંયા આગળ તમારે નાઇન્ટી ડિગ્રી પ્રૂવ કરવાનું થાય એનું પ્રૂફ ટેક્સ્ટબુકમાં આપ્યું છે થોડું લેન્ધી પણ પ્રૂફ છે યુ પ્રિપેર યોર સેલ્ફ કોન્સેપ્ટ ક્લેરિટી યુ મસ્ટ ધેટ આઈ જસ્ટ નાવ એક્સપ્લેન ના ચિલ્ડ્રેન ટોપિક ઇઝ ટેન પોઈન્ટ ફાઈવ સર્કલ થ્રુ થ્રી પોઈન્ટ ઓકે લેટ એસ સ્ટડી ધેટ પોઈન્ટ સર્કલ થ્રુ પોઈન્ટ વન પોઈન્ટ ચિલ્ડ્રેન સપોઝ હિયર વન પોઈન્ટ ઇઝ ગીવન question is how many circles can pass through this point i am repeating children here is a point and question is how many circles can you draw passing through this so let us try how many circles so children this is one circle okay this is another circle this is another circle

બીજું પોઈન્ટ અહીંયા છે તો ક્વેશ્ચન એવો છે કે આ બે પોઈન્ટમાંથી કેટલા સર્કલ પાસ થાય લેટેસ્ટ ટ્રાય કરીએ આ એક સર્કલ પોઈન્ટ પી અને ક્યુ છે બરાબર આપણે બીજું સર્કલ આપણે ટ્રાય કરીએ તો આ બીજું સર્કલ આપણને આવી રીતે મળ્યું આવી રીતે ત્રીજું સર્કલ મળે છે ચિલ્ડ્રેન દેખાય છે ને સર્કલ ચલો એક પેન્સિલથી કરવું એટલે ખ્યાલ આવે મળ્યું તો કેટલા સર્કલ બનશે આન્સર માં શું આવશે ઇન્ફાઇનાઇટલી મેની સર્કલ્સ સો ઇન બોથ ધ કેસીસ કેટલા સર્કલ ઇન્ફાઇનાઇટલી મેની સર્કલ્સ યુ કેન હેવ બંનેમાં એટલે એક પોઈન્ટ હોય તો પણ ઘણા બધા સર્કલ મળે બે પોઈન્ટ હોય આવી રીતના અલગ અલગ તો પણ ઘણા બધા સર્કલ મળે હવે ક્વેશ્ચન છે કે થ્રી પોઈન્ટ છે ત્રણે પોઈન્ટ્સ નોન કોલિનિયર છે ચિલન આટલું આપણે યાદ રાખવાનું બરાબર નોન કોલિનિયર છે એક અહીંયાં છે એક કંઈક અહીંયા છે અને એક અહીંયા છે ત્રણેયમાંથી પાસ થાય એવા કેટલા સર્કલ બને ચિલન તો આપણે ટ્રાય કરીએ એક પોઈન્ટ પી અહીંયાં છે ક્યુ અહીંયાં છે આર અહીંયા છે ત્રણે પોઈન્ટમાંથી પાસ થાય એવા કેટલા સર્કલ બને એવો ક્વેશ્ચન છે તો આપણે બીજું સર્કલ ડ્રો કરીએ કે જે ત્રણે માંથી પાસ થાય ઓકે ચાલો તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો અહીંયાથી જે આમ સર્કલ બનાવવા જશું તો આમ થઈ 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 આવી રીતે પાછું આવશે તો પી રહી ગયો પી અને ક્યુમાંથી ડ્રો કરવા જશો તો અહીંયા એકાદ સર્કલ બની તો આર રહી જશે અહીંયાથી એકાદ સર્કલ કરવા જશો તો પીઆર થશે અથવા તો આ રેકમાંથી જ એક સર્કલ અહીંયા બની જશે બરાબર તો આપણો આન્સર થાય કે જો થ્રી પોઈન્ટ હોય તો યુનિક સર્કલ મળે યુનિક નો મીન થાય મિનિંગ થાય વન એન્ડ ઓનલી વન સર્કલ જ તમને મળે બરાબર તો બરાબર ત્રણે પોઈન્ટ સમજી રાખો વન પોઈન્ટ ઇઝ દેર મેની સર્કલ્સ ઇફ ટુ પોઈન્ટ આર ધેર મેની સર્કલ્સ ઇફ થ્રી પોઈન્ટ બટ નોન કોલિન કોલિનિયર તો ઓનલી વન સર્કલ મળે યુનિક સર્કલ તમને મળે વન સેવન્ટી ફાઈવ પર એક્ટિવિટી આપી છે એ તમે કરો કે લેટેસ્ટ ટેક થ્રી પોઈન્ટ સીબીસી વિચ આર નોટ ઓન ધ સેમ પ્લેન બરાબર એ બી અને સી ત્રણ પોઈન્ટ લો પછી શું કરવાનું છે

એ બી અને બીસીને જોડી દો આવી રીતે એનું પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કન્સ્ટ્રક્ટ કરો બીસીનું પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કન્સ્ટ્રક્ટ કરો એ બંને જ્યાં ઇન્ટરસેક્ટ થશે આ રીતે અને તમે એમાંથી એક સર્કલ બનાવશો એટલે આ રીતનું ફિગર થશે તો આ એક્ટિવિટી જાતે કરો ચિલેન સેમ પેજ ઉપર થિયરમ ટેન પોઇન્ટ ફાઈવ દેર ઇઝ વન એન્ડ ઓનલી વન સર્કલ પાસિંગ થ્રુ થ્રી ગીવન નોન કોલિનિયર પોઈન્ટ તમને બધી જ ડિટેલ સમજાવી પેજ નંબર વન સેવન્ટી સિક્સ ને રિમાર્ક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ચિલ્ડ્રેન કે ઇફ ટ્રાયંગલ ઇઝ ઇફ એ બીસી ઇઝ ટ્રાયંગલ ધેન બાયરમ ટેન પોઈન્ટ ફાઈવ ધર ઇઝ અ યુનિક સર્કલ પાસિંગ થ્રુ ધ થ્રી વર્ટાઇસીસ એ ઓફ ધી ટ્રાયંગલ ધીસ સર્કલ ઇઝ કોલ્ડ ધ સર્કમ સર્કલ ઓફ ટ્રાયંગલ એબીસી ચિલ્ડન આ શબ્દ યાદ રાખો સરકમ સર્કલ એનું જે સેન્ટર છે એને કહેવામાં આવે છે સરકમ સેન્ટર એની જે રેડિયસ છે એને કહેવામાં આવે છે સરકમ રેડિયસ બરાબર તો ફરીથી કહું તમને જે ટ્રાયંગલ એબીસી માંથી એના વર્ટાઇસિસ એબીસી માંથી જે સર્કલ પાસ થાય તે સર્કલને કહેવામાં આવે છે સરકમ સર્કલ એ સેન્ટરને કહેવામાં આવે છે સરકમ સેન્ટર એ રેડિયસને કહેવામાં આવે છે સરકમ રેડિયસ ઓકે એક્ઝામ્પલ વન ચિલ્ડ્રન હોમવર્ક ટ્રાયોર સેલ્ફ ઓકે ના કમ ટુ ધિસ પોઈન્ટ Exercise 10.3, children. Draw different pairs of circles. How many points does each pair have in common? What is the maximum number of common points? Now, exercise 10.3, question number first, children. Hmm? So, how many circles we can draw? So, suppose we draw like this two circles, then no common points. Okay. If you draw two circles this way, then one common point and if you draw circles this way then two common points so maximum two common points we can obtain with the help of two circles okay children so here we have drawn see this is one pair of two one pair of circles this is another pair of circles and this is third pair of circles circle <laughs> draw તો કે આની અંદર તમે આવી રીતે ડ્રો કરો તો એક કોમન પોઈન્ટ ન મળે આવી રીતે ડ્રો કરો તો તમને વન કોમન પોઈન્ટ મળે આવી રીતે તમે ડ્રો કરો તો ટુ કોમન પોઈન્ટ મળે હજી એવી કોઈ મેથડ કરી કે બે સર્કલ તમે ડ્રો કરો ને મેક્ઝીમ પોઈન્ટ ટુ કરતા પણ કોઈ મોટો નંબર મળે નો થ્રી પોસિબિલિટીઝ છે એમાંથી આ રીતે તમને મેક્ઝીમમ ટુ કોમન પોઈન્ટ મળે આ રીતનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન સેકન્ડ ચીલ મેં તમને અગાઉ એક્સપ્લેન કરી દીધો કેવી રીતે સેન્ટર મેળવવાનું ઓકે ક્વેશ્ચન થર્ડ હોમવર્ક સો બાય ધીસ વે એક્સરસાઇઝ ટેન થ્રી વી હેવ ફિનિશ ટેન સિક્સ ઇક્વલ કોર્ડ્સ એન્ડ દેર ડિસ્ટન્સીસ ફ્રોમ ધ સેન્ટર થિયરમ ટેન સિક્સ ઇક્વલ કોર્ડ્સ ઓફ અ સર્કલ ઓર ઓફ કોન્ગ્રુટ સર્કલ્સ આર ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓર સેન્ટર્સ છે આ બ્રેકેટ જે છે ને બંને જો આમ વાંચો ઇક્વલ કોર્ડ્સ ઓફ ઓફ એ સર્કલ જે છે એ નહીં વાંચવાનું તો શું વાંચવાનું ઇક્વલ કોર્ડ્સ ઓફ કોન્ગ્રુઅન્ટ સર્કલ્સ ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર્સ બરાબર તો આ જે છે સેન્ટર આ બંને અન્ડરલાઇન વાળા વર્ડ કાઢી નાખો તો તમારે બ્રેકેટ વાળો પાર્ટ વાંચવાનો સપોઝ છે 10.6 સ્ટેટમેન્ટમાં જો ઇક્વલ કોર્ડ ઓફ એ સર્કલ એક સર્કલની આપણે વાત કરીએ છીએ તો એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમે અહીંયા પહેલા ડ્રો કરો અહીંયા ઓ છે અહીંયા એમ લો અહીંયા એન લો ઓએમ અને ઓએન આ બંને પરપેન્ડિક્યુલર છે ઓએમ પરપેન્ડિક્યુલર ટુ AB છે ઓએન પરપેન્ડિક્યુલર ટુ સીડી છે તો વોટ એબાઉટ ઓએમ એન્ડ ON તો એવું કે છે થિયરમ ટેન સિક્સ કે ઓએમ અને ઓએન જો તમે મેઝર કરશો તો એ ઇક્વલ તમને મળશે બરાબર એટલે આપણે સમજવા માટે એવું લઈએ કે સમજો કે તમારું આ એ બી જે ડિસ્ટન્સ જે છે તે એટ સેન્ટીમીટર છે એ બી સેન્ટીમીટર છે સીડી કેટલું છે એ પણ એટ સેન્ટીમીટર છે બરાબર અને તમે જો અહીંયાથી આમ ડ્રો કરો આવી રીતે અને અહીંયાથી તમે આમ ડ્રો કરો તો આ જે ડિસ્ટન્સ તમને મળશે આ ડિસ્ટન્સ કેવું હશે ઇક્વલ હશે જો તમારે આ એક્સપેરિમેન્ટ કરવો હોય તો હું તમને હોમવર્ક આપી રાખું તમે રેડિયસ આર ઇક્વલ ટુ ફાઇવ સેન્ટીમીટર લો ઓકે અને આવું એક સર્કલ તમે ડ્રો કરો એમાં એ બી જે છે તે તમારે કેટલું લેવાનું ફોર સેન્ટીમીટર લેવાનું સીડી જે છે એ પણ તમે ફોર સેન્ટીમીટર લો એટલે સ્કેલ તમારે અહીંયા મૂકવાની ફોર સેન્ટીમીટર ઉપર નીચે થોડીક સ્કેલ કરશો એટલે એક્ઝેક્ટ ફોર સેન્ટીમીટર તમને મળી જશે સોરી એટ સેન્ટીમીટર લેવાનું બંને જગ્યાએ હમ એ બી એટ સેન્ટીમીટર લેવાનું સીડી પણ એટ સેન્ટીમીટર લેવાનું બરાબર બંને પેરેલ નહીં રાખતા આવી રીતના સેજ રાખજો અને પછી તમારે ઓમાંથી આને બરાબર પરપેન્ડિક્યુલર થાય એવી રીતના તમારે એક લાઇન આમ ડ્રો કરવાની એવી રીતના બીજી એક લાઇન ડ્રો કરવાની અને ઓ એમ અને ઓ એન તમે મેઝર કરશો ઓ એમ અને ઓ એન તો એ તમને ઇક્વલ મળશે એનો આન્સર તમને મળશે થ્રી સેન્ટીમીટર ધીસ ઇઝ ધીસ વિલ બી ધ આન્સર સમજાય ટ્રાય કરજો ઓકે ચોલેન નેક્સ્ટ પેજ પેજ નંબર વન સેવન્ટી એટ થિયરમ ટેન પોઈન્ટ સેવન એમ એવું કહ્યું છે કોર્સ ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ એ સર્કલ આર ઇક્વલ ઇન લેન્થ એટલે આના કરતા કન્વર્સ છે ઓએમ અને ઓએન આપી દીધું છે ધીસ ઇઝ ગીવન ચિલ્ડ્રન ઓકે તો તમને જે કોડ તમારી હશે એ કોડ કેવી હશે ઇક્વલ કોડ હશે બરાબર ધીસ ઇઝ ગીવન પ્રૂવ ધીસ થિયરમ ટેન પોઈન્ટ સિક્સમાં શું હતું ધીસ ઇઝ ગીવન એન્ડ યુ પ્રૂવ ધીસ Theorem ten point seven What is given? This is given, and you have to prove this. Now let us proceed. Exercise ten point four, example two. Children homework. Exercise ten point four, question number first. Children, two circles of radii five centimeter and three cm intersect at two points, and the distance between their

સોરી સેન્ટર ઓડેસ આપણે એક પોઈન્ટ લઈએ છીએ એમાંથી થ્રી સેન્ટીમીટરની રેડિયસ વહીવ એક સર્કલ કરીએ છીએ એટલે કે ઓડેસ જે છે તે થ્રી સેન્ટીમીટર છે બરાબર ઓ એ જે છે તે ફાઈવ સેન્ટીમીટર છે ચિલ્ડ્રેન આપણને હવે ખબર નથી કે ટ્રાયંગલ એ ઓડેશ ઓ આ જે ટ્રાય એંગલ જે છે તે કઈ ટાઈપનો ટ્રાયંગલ છે આપણે એવું પ્રૂવ કરશું કે અહીંયા આગળ રાઇટ એંગલ બને છે ઓકે તો એના માટે તમારે ટેન્થ સ્ટાન્ડર્ડનો એક કોન્સેપ્ટ અત્યારે સમજવો પડશે ટેન્થ સ્ટાન્ડર્ડમાં પાયથાગોરસનું થિયરમ આવશે કે એને રાઇટ એંગલ ટ્રાઇએંગલ એટલે કે રાઇટ એંગલ ટ્રાયંગલ ઇટ બટ ઓનલી ટ્રાયંગલ કારણ કે કન્વર્સ પાર્ટ છે આ એનો હમ તો પાઇથાગોરસના કન્વર્સ પાર્ટ એવી રીતે છે કે કોઈ એક ટ્રાયંગલની અંદર ઇફ હાઇપોટેનિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી બી સ્ક્વેર અને બીસી સ્ક્વેર જો હોય તો એંગલ બી જે છે હંમેશા રાઈટ એંગલ હોય ઓકે તો આ કન્વર્સ પાર્ટ ઓફ ધ પાયથાગોરસ દેટ યુ વિલ સ્ટડી ઇન ટેન્થ સ્ટાન્ડર્ડ વી આર યુઝિંગ હિયર ચાલો લેટ સ્ટાર્ટ તો હિયર ઇટ ઇઝ ગિવન ધેટ ટુ સર્કલ્સ આર ગિવન ડિસ્ટન્સ બિટવીન દેર સેન્ટર્સ ઇઝ ફોર સેન્ટીમીટર ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ કોમન કોર્ડ એ બી છે આ જે એ જે છે કોમન કોર્ડ છે તો એ કોમન કોડ ની લેન્થ આપણે ગોતવાની છે બરાબર છે હવે જો તમને એવું થાય કે અહીંયા તો દેખાય છે આ થ્રી સેન્ટીમીટર આ થ્રી સેન્ટીમીટર પણ આ એબી જે છે ને એ સ્ટ્રેટ લાઇન છે કે નહીં એ આપણને ખબર નથી બરાબર અહીંયાથી તમને આ જે લાઇન સ્ટ્રેટ છે એ અત્યારે આપણે પ્રૂવ કરવું પડશે ઓકે તો એને માટે આપણે એક્સરસાઇઝ કરીએ ચલો ઇન ટ્રાયંગલ એઓઓ ડેશ ચિલે આ ટ્રાયંગલની અંદર એઓ જે છે

ઇક્વલ મળ્યા અહીંયા આગળ એટલે કે આ પાયથાગોરસ મુજબ એંગલ બી નાઇન્ટી મળ્યો તો અહીંયા આગળ એંગલ એ એ ઓ ડેસ ઓ નાઇન્ટી થશે એટલે કે આ જે એંગલ છે અહીંયા મેં તમને આ સિમ્બોલ અગાઉથી કરી રાખ્યો એ પ્રૂવ કરવાનું છે એ દેખાડવા માટે તો આ એંગલ આપણને નાઇન્ટી મળ્યો સિમિલરલી તમને એ જ આખી વાર્તા આ બાજુ કરો તો તમને આ જે એંગલ છે બી ઓ ડેસ ઓ એ પણ નાઇન્ટી મળશે તો આપણી પાસે આ કન્ડિશન બની ગઈ હમ કે સિમિલરલી બી ઓ ડેસ ઓ પણ નાઇન્ટી મળશે આ બંનેને એડ આપણે કરીએ તો આપણને વન એટી મળે એનો મિનિંગ એ થયો કે એ ઓ ડેસ બી એ સ્ટ્રેટ લાઈન મળે એટલે કે એ હવે કોડ બની ગયું બરાબર તો અહીંયા આગળ એક્સરસાઇઝ ટેન પોઈન્ટ થ્રીનો ક્વેશ્ચન થ્રીનો યુઝ કરો તો તમે એવું કહી શકો હમ કે જે પોઈન્ટ જે છે ઓડેશ પોઈન્ટ જે છે એ મિડ પોઈન્ટ છે બરાબર એ ઓડેશ એ સ્ટ્રેટ લાઈન મળે એટલે લાઇન સેગમેન્ટ મળે છે એન્ડ મિડ પોઈન્ટ ઇઝ ઓડેશ હવે એ એનો મિડ પોઈન્ટ થઈ ગયો તો એ ઓડેશ થ્રી સેન્ટીમીટર થયું બી ઓ પણ થ્રી સેન્ટીમીટર થ્રી પ્લસ થ્રી એટલે સિક્સ સેન્ટીમીટર એટલે આ સ્ટ્રેટ લાઇન આપણે પ્રૂવ કર્યું માટે આ થ્રી છે આ પણ થ્રી મળ્યું એટલે મળેલું છે એટલે થ્રી પ્લસ થ્રી સિક્સ સેન્ટીમીટર તો ફાઇનલ આન્સર ઇઝ સિક્સ સેન્ટીમીટર ઓકે ચિલ્ડ્રન ચિલ્ડ્રન દિસ પ્રોબ્લેમ આ તમારા સેવન્ટી પર્સન્ટમાં છે અને થોડો અઘરો સમજે એટલે બરાબર પ્રિપેર કરો એક બે વખત કરશો તો જ સમજાશે કારણ કે જુદા જુદા કોન્સેપ્ટનો આમાં યુઝ થયો છે હમ એકદમ સહેલો નથી બે ત્રણ વાર કરશો પછી સમજાશે એટલે ઘણી વખત તમે એક જ વખત વાંચવાની હેબિટ હોય અને ટ્રાય કરવા જાવ આન્સર ન આવે એટલે તમે કહ્યું બહુ અઘરું છે અઘરું નથી સહેલું છે સો ચિલન હિયર વી એન્ડ ધીસ વિડીયો કારણ કે બહુ અઘરોસામ આપણે કરી નાખ્યો છે એટલે હવે તમે થોડા હળવા પણ રહો સો ના વી સ્ટોપ અવર વિડિયો સેશન વી વિલ મીટ ઇન નેક્સ્ટ વિડીયો સેશન ઓકે થેન્ક યુ ચિલેન બાય